हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। हरिओम। केम छो बता? मजा में? सरस। चल आज आपणे मॉर्निंग नो पीरियड लेवो छे। पण कई कया सरस मजा तमारा प्रभुजी नु गीत गाय अने आपणे आपणा पीरियड नी शुरुआत करी। चलो बता, रेडी छो? न होय तो थई जाओ। के मिनिट आपु छु। एक्साम्पल करवानी छे। आपणे ઘરે બેઠા બેઠા ગાવાનું નથી, બરોબર? અત્યારે શાળાઓ બંધ છે, પછી તો જો આપણા સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન થાય, બીજા પ્રોગ્રામ થતા હોય, તો તેમાં આપણે પાર્ટિસિપેટ કરવું હોય, તેમાં ભાગ લેવો હોય, તો આપણે આપણી બીક ઉડાડવી પડે, બરોબર? અને શરમને મૂકી દેવી પડે। ઘણા બધા પણ આવડતી હોય, બહુ જ સરસ, પણ એ સામે માણસોને જોઈને શરમાઈ જતા હોય, તો આપણે ક્યારે એવું નથી કરવાનું, બરોબર? એટલે આપણે ચાલો, મારા પ્રભુજી નામ છે પણ એક્શન સાથે, બરોબર? ચાલો, મારા પ્રભુજી નાના છે। હું જે ગાઉં એ તમારે ત્યાં બેઠા બેઠા ગાવાનું છે। મારા પ્રભુજી નાના, પછી આપણી સંખ્યા એટલે તરત પછી આવે, પાંચ પછી છ, છ પછી સાત। જો સીધી ગણતરી કરીએ તો આપણને પછીની સંખ્યા મળે છે। શું મળે છે? સીધી ગણતરી, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, આ છે સીધી ગણતરી। તો બે પછી ત્રણ, ચાર પછી પાંચ, આઠ પછી નવ, સીધી ગણતરી કરો એટલે તમને તરત પછીની સંખ્યા મળે છે। જો આ સંખ્યા રૂપમાં દોરેલી છે, આપણે જોઈ લઈએ।
પછી શું છે એક નંબર જોયા પછી પાંચ નંબર પર કોણ બેઠું છે પોપકોર્ન અત્યારે પાંચ પર છે આ પાંચ નંબર છે એના પર કોણ બેઠું છે પોપકોર્ન બેઠા છે જો જોઈ આટલામાં બનીને દેખાય છે તો પોપકોર્ન પાંચ પર બેઠા છે તો આપણે એમ કેવું હોય કે પાંચ પછી શું આવે પછી છ આપણે શું કીધું સીધી ગણતરી કરીએ ને એટલે તરત પાછળની સંખ્યા આપણને મળી જાય છે બરોબર એવી જ રીતે પાંચ પછી શું મળે આપણને તો કે છ છ પછી શું મળે તો કે સાત બરોબર આવી રીતે તરત પછીની સંખ્યા મળે છે જુઓ તરત પછીની સંખ્યા સમજો ન સમજાય તો એક વાર મમાને પાછું પૂછી લેવાનું કે પછી એટલે શું એકથી દસમાંથી આપણે પછીની સંખ્યા લખી છે તેની પ્રેક્ટિસ કરજો Yeah.
આવતી સંખ્યા કેવી રીતે મળે સીધી ગણતરી કરવાની હવે છે પહેલા આવતી સંખ્યા તે કેવી રીતના મળશે ખબર તમને ઊંધી ગણતરી કરવાથી जीरो एक तीन चार पांच छ सात आठ नौ दस ओपन डायल नंबर पर बैठो छे सात पर सेना पर सात अहिया क्या नंबर पर बैठो तो के पांच पर हवे बैठो छे सात पर સમજો વિચારો અને જવાબ આપણે તૈયાર કરો કે આમાં શું લખી શકાય ચાલો જોઈ વિચારો જોઈ પછીની આપણી સંખ્યા મેં તમને કહી દીધી કેવી રીતે થાય સીધી ગણતરી પહેલા આપણી સંખ્યા માટે ઊંધી ગણતરી ડાબેથી જમણે તરફ આવવું પડે તો હવે બગડે બે છે તો તેની પહેલાની સંખ્યા શું હોય યાદ કરીને મને કહો વિચારીને મને કહો ચાલો બગડે બેની પહેલા શું આવે કઈ સંખ્યા આવે બાળકો પહેલા આવતી સંખ્યાઓ આપણે જોઈએ છીએ તો બેની પહેલા શું આવે એની ગણતરી કરો અને મને જવાબ આપો હમ
આવશે ચલો આપણે આમાં જોઈ લઈએ આ છે ગગડે 2 તો તેની આગળ શું આવે છે તો કે ગગડે 1 એવી જ રીતે ગગડે 3 ની આગળ આવશે આ માં ડાબે થી જમણે તગડા ની આગળ આવે ગગડે 2 પછી આગળ છે 7 અને 7 તેની આગળ આવશે 6 પછી છે 5 અને 5 તો 5 ની આગળ શું આવે તો કે 4 પછી છે 9 વડે 9 તો શું આવ્યું 9 ની આગળ 8 પછી ની સંખ્યા કીધી હોય તો 10 થાય જ્યારે આગળ ની સંખ્યા કીધી છે એટલે 5 અને એકડે ની ને 10 છે તેની આગળ આવે છે 9 પહેલાની સંખ્યા પછીની સંખ્યા બરોબર રીતે સમજી લ્યો ચલો સમજાવવાનું છે તમારા જે અને આ રીતના 1 થી 10 પછી પછીની અને પહેલાની સંખ્યા લખતા શીખવાનું છે ચાલો હવે આપણે આપણું હોમવર્ક જોઈ લઈએ છીએ હોમવર્ક માં જે શું કરવાનું છે ખબર છે તમારે આ પેજ નંબર 68 બરોબર રીતે સમજી લેવાનું છે પેજ નંબર 68 સમજો કે પછી આવતી અને પહેલા આવતી સંખ્યા કેવી રીતે શોધાય તે બરોબર સમજો અને પછી તમારી પાટી નોટમાં 1 થી 10 માંથી પછી આવતી અને પહેલા સરસ રીતે સંખ્યાઓ સમજ લેજો અને ઓળખજો બરોબર બધા બાળકો